વડોદરાના આજવા નિમેટા જવાના રસ્તે એક કાર પાઇપલાઇનને અથડાતા પાઇપલાઇનનો વાલ્વ તૂટ્યો હતો. વાલ્વ તૂટતા આજે પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ છે. પાણીગેટ વિસ્તારથી લઈને દંતેશ્વર વિસ્તારના લોકોને પાણી નહીં મળે. કાર અથડાતા મુખ્ય ફીડર લાઇનનો વાલ્વ તૂટી ગયો હતો, જેને લઈને પાણીનો સપ્લાય બંધ થતા આ વાતની જાણ થતા પાણી પુરવઠા વિભાગે પાઇપલાઇનનું રિપેરિંગ કામ શરૂ કર્યું હતું. ભાજપના કોર્પોરેટ આશિષ જોશીએ લોકોને અપીલ કરી છે કે વિભાગ રિપેરિંગનું કામ કરી રહ્યું છે, ટૂંક જ સમયમાં પાણી મળશે. સવારે લગભગ 8 કલાકે આજવાથી આવતી 1500 mm લાઇન એક પ્રાઇવેટ ગાડી ડ્રાઈવર દ્વારા ફરીથી એર વાલ્વ તોડી નાખવાની જાણકારી મળી છે. પાણી પુરવઠા વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ફરીથી પૂર્વ વિસ્તારમાં પાણીની કટોકટી સર્જાવાની છે ત્યારે હું વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે ધીરજ રાખે, આપના માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનુ પાસેથી. માનુ, અકસ્માતના કારણે વાલ્વ તૂટ્યો છે અને આજે પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી સર્જાઈ છે, લોકો શું કહી રહ્યા છે? પાણી આવી છે એની ફીડર લાઇન સાથે ખાનગી કાર અથડાતું ત્યાં ભંગાણ સર્જાયું. ગઈકાલે આ ભંગાણ તો રિપેરિંગ કરી નાખ્યું, પરંતુ વધારે પ્રેશરથી પાણી નહીં આપી શકતા હોવાના કારણે આજે વડોદરાના પૂર્વ વિસ્તારના 4 લાખ લોકોને પાણી નહીં મળે. જો કે કોર્પોરેશન કહી રહ્યા છે કે લોકો માટે ટેન્શનની વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક તો પૂર્વ વિસ્તારમાં પાણી ઓછું આવી જ રહ્યું છે અને આજના દિવસમાં તાપ છે લોકોને મુશ્કેલીમાં મૂકશે. એક દિવસ માટે લોકોએ પાણી માટે તરસવું પડશે એવી આ સ્થિતિ છે. અનેક વિસ્તારો પાણીગેટ, આજવા, ગાજરાવાડી, નાલંદા, સપુરાઈ, સયાજી, બાપુર, આ વિસ્તારની જે ટાંકીઓ છે એમાં પાણી નહીં મળે અને એના કારણે લોકો એક દિવસ માટે પાણી માટે રાહ જોવી પડશે. પાણી પુરવઠા વિભાગે યોજના ધોરણે રિપેરિંગની કામ કરી છે અને આજે જ્યાં જ્યાંથી ડિમાન્ડ હશે ત્યાં ટેન્કરો મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જી, આભાર માનું વિગત આપવા બદલ.